માર્કેટમાં લિક્વિડિટી છે, પૈસો ફરતો રહે છે, એક હાથમાંથી બીજા હાથમાં ટ્રાન્સફર થતો રહે છે, પણ શું એ રીતે થાય છે 2000ની નોટમાં? બહુ જ ડિટેલમાં સમજવું છે. આપણી સાથે હિમાંશુભાઈ જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું, એમની સાથે પણ સમજીશું. હિમાંશુભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. અચ્છા, મને સૌથી પહેલા એ સમજવું છે કે આ આખો જે નિર્ણય લેવામાં આવ્યો છે અને સૌથી પહેલા તમે કેવી રીતે જોઈ રહ્યા છો, અને શું પ્રતિક્રિયા પડશે માર્કેટમાં? અને બીજું કે મિડલ ક્લાસ પાસે તો મોટા ભાગે એમ પણ નથી 2000 રૂપિયા 20000 થી વધારે, તો એ ક્યાંથી પાછો આપવાનો છે? જે પ્રમાણે 2016માં નોટબંધીનો નિર્ણય લેવાયેલો હતો અને એમાં કહેતા હતા કે જે કારણ દેખાડેલું હતું કે જે કાળું નાણું છે એ માટે, કે અને કાળું નાણું જે ફરી રહ્યું છે એ માટે આતંકવાદી પ્રવૃત્તિ વધી રહી છે, એના માટે 1000ની નોટ બંધ કરીને 2000ની નોટ લાવેલા હતા. એટલે કાળું નાણું રોકવા માટે 1000ની નોટ બંધ કરીને 2000ની નોટ લાવ્યા અને આતંકવાદી પ્રવૃત્તિ રોકવા માટે 2000ની નોટ લાવ્યા. હવે એ ગવર્મેન્ટને ભાન થયું કે આ નિર્ણય પણ ખોટો હતો, જે તુગલકી નિર્ણય કહેવાય, કે જે આજે એકદમ ઉતાવળમાં નિર્ણય લીધેલો હતો, તો એ નિર્ણયને આજે એમને અત્યારે રિવર્ટ બેક કર્યો છે. એટલે 2000ની નોટનું જે ચલણ છે એ ચલણ અત્યારે બેંકના માધ્યમ થકી એ પાછું લેવાનું નિર્ણય લેવાયો છે. અને આ નિર્ણય વડાપ્રધાન શ્રી દ્વારા નહીં પણ આરબીઆઈએ લીધો છે, લીગલ ચેનલ દ્વારા લેવાયો છે નિર્ણય. હું એને સમજુ તો મતલબ તમે આને આખી વાતને પોઝિટિવલી લીધી છે એની અંદર, કે ભઈ ભલે ગયા વખતે જે પણ થયું હોય પરંતુ આ વખતે એકદમ લીગલી જે રીતે પ્રોસેસ થવી હોય એ રીતે થઈ રહી છે. આપણી સાથે આત્મનભાઈ જોડાયા છે. આત્મનભાઈ, તમારું પહેલું રિએક્શન આખી આ વાત પર, કેમ કે હજુ બધા સમજશે, બધા રિએક્શન આપશે, પહેલા સમજવું છે કે આ થવું શું જરૂરી હતું, કેવી રીતે થયું, આની અસર કેવી રીતે પડશે, પોઝિટિવ નેગેટિવ? મને તો સૌથી પહેલા એવું લાગે છે કે જ્યારે 500ની અને 2000ની નોટ બહાર પાડવામાં આવી, જૂની 500ની ને 1000ની નોટ બંધ કરી અને નવી 500ની અને 2000ની નોટ બહાર પાડવામાં આવી, ત્યારે પણ આ સમસ્યા, જો તમને ખ્યાલ હોય તો, ઊભી થઈ હતી કે 2000ની નોટ તમે લો તો લોકો પાસે એના છૂટા નહોતા, ખાસ કરીને નાના વેપારીઓ જે લારી ગલ્લા ચલાવે છે કે પાનના ગલ્લા ચલાવે છે, એટલે એ સમસ્યા એ વખતે પણ લગભગ લોકોને નડી હતી. અત્યારે પણ મોટે ભાગે, છેલ્લો મારો જાત અનુભવ છે કે એટીએમ માંથી રૂપિયા ઉપાડવા જઈએ છીએ તો લગભગ 500ની નોટ બહાર આવે છે, 2000ની નોટ સરકાર. એટલે મને લાગે છે કે આ પાઇપલાઇનમાં હશે જ, કે ધીમે ધીમે લોકો ઓછી એ નોટ વાપરતા થાય, અથવા તો લોકો સુધી આ નોટ ઓછી પહોંચે જુદા જુદા માધ્યમ દ્વારા. પણ સવાલ એ છે કે જ્યારે આ નોટ બહાર પાડવામાં આવી ત્યારે શું આ ખ્યાલ નહોતો કે 500 અને 2000ની નોટ વચ્ચેનું જે ડિનોમિનેશનનું ડિસ્ટન્સ છે એ કેટલું હશે, કેવી સમસ્યા ઊભી થઈ શકે છે એનાથી? એ એક સૌથી મોટો પ્રશ્ન છે. બીજી જે વાત અત્યારે મને લાગે છે 2000ની નોટ પાછી ખેંચી, કે ફરી હવે ધારો કે મારી પાસે 2000ની નોટ છે કે મારા ઘરે 2000ની નોટ છે, તો એના માટે બેંકમાં જવાનું, ફરી લોકોને હેરાનગતિ થવાની. નો ડાઉટ કે જ્યારે ડિમોનેટાઇઝેશન થયું ત્યારે જેટલી 500 કે 1000ની નોટ હતી એટલી વધારે 2000ની નોટ લોકો પાસે નહીં હોય, પણ તેમ છતાં પણ એક તકલીફ સામાન્ય માણસને કે મિડલ ક્લાસને પડવાની છે. તો શા માટે જ્યારે નવી નોટ બહાર પાડવામાં આવે છે ત્યારે આ બાબતોને ધ્યાનમાં નથી લેવામાં આવતી? તમે જો ડિમોનેટાઇઝેશન વખતે યાદ હોય તો એક પ્રશ્ન એવો પણ ઉદ્ભવ્યો હતો કે નોટની સાઇઝ બદલાઈ છે. નવી 500ની અને 2000ની નોટ એ જૂની 500ની ને 1000ની નોટની સાઇઝ કરતા જુદી છે, એટલે એટીએમમાં એ ફિટ નથી થતી મશીનમાં, એટલે એ મશીન પહેલા બદલવા પડ્યા હતા. તો જ્યારે આટલો મોટો નિર્ણય આટલા મોટા દેશમાં લેવામાં આવે ત્યારે શા માટે આ બેઝિક જે પાયાની બાબતો છે એ ધ્યાનમાં નથી લેવામાં આવતી? અને તમે જ્યારે વારંવાર ડિમોનેટાઇઝ કરો કોઈ પણ ડિનોમિનેશનની વેલ્યુ હોય ત્યારે લોકોને એક વિશ્વાસ ઉઠતો જાય છે, જે મૂડીરોકાણકાર છે, જે ઇન્વેસ્ટર છે, એને ઇન્વેસ્ટ કરવાનું છે. સૌથી મોટો આક્ષેપ સરકાર પર એ લાગ્યો કે 2017માં ચૂંટણી આવી રહી હતી, પાર્ટી ફંડ મોટા ભાગે બ્લેકમાં હોય છે, આખી દુનિયા ભલે સ્વીકારે કે ના સ્વીકારે બધાને ખબર છે કે એવું હોય છે. અને એના પછી જ્યારે થઈ આ વખતે તો 2024ની ચૂંટણી આવી રહી છે, 2000ની નોટ મારી પાસે નથી, કોઈ મિડલ ક્લાસ પાસે નથી, કોઈ અપર મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ કોઈની પાસે નથી, અને છતાંય માર્કેટમાં છે, તો મતલબ એ કાળા નાણાંના સ્વરૂપમાં ઘણી બધી જગ્યાએ છે. તો શું આ કાળું નાણું એ પોલિટિકલ પાર્ટીઝનું પણ ગાયબ થવાનું છે જે લોકો ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે કેશમાં? મને કીધું કે આવાજ આવે છે? હા આવે છે.
હા એટલે કાળું નાણું જે કે છે અત્યારે વાત સરકાર, પણ એ તો એક પણ એની સ્ટેપ્સ એના દેખાતા નથી કે કાળું નાણું આજે એકઠું કરી શકાય કે કાળું નાણું એ લોકો શોધી શકે. એમની જોડે રિઝર્વ બેંકમાં બધા ડેટાઓ છે. બ્લેક મની ની અંદર જે આગળની ગવર્મેન્ટે જે એક્ટ પાસ કરીને જે કમિટીઓ રચેલી એની અંદર પણ બધા ડેટા છે, પણ સરકારની મનસા કાળું નાણું શોધવાની નથી લાગતી. પણ તમે જે આંકડા જુઓ અત્યારે કે ગવર્મેન્ટે જે પ્રિન્ટ કરેલી નોટો 2000 ની નોટો 2016-17 માં 17-18 અને 18-19 માં હતી, તો એણે પાર્લામેન્ટના રેકોર્ડ્સમાં કીધું છે કે અમે છેલ્લા 2 વર્ષમાં તો એક પણ નવી નોટો પ્રિન્ટ પણ નથી કરી. તો સર્ક્યુલેશન્સમાં અત્યારે જે પૈસા જે છે તે અગાઉના પૈસા જ ફરી રહેલા જે દેખાઈ રહ્યા છે. એટલે સરકારને આજે એવું ઇચ્છતી હોય કે અત્યારે અમે બ્લેક મની આની અંદરથી 2000 ની નોટો શોધીને બંધ કરીને અમે શોધી કાઢીશું, તો એ નહીં થઈ શકે. કેમ કે જે પૈસા પડેલા છે અત્યારે ઓલરેડી સર્ક્યુલેશનમાં થઈ રહ્યા છે, નવા જનરેટ નથી થયા. બીજું કે જે અત્યારે ફેક નોટોની જે માત્રા વધી રહેલી છે આજે અત્યારે સરકારમાં, તો સરકારના જ આંકડા કહી રહ્યા છે જે કે 2000 ની જે ફેક નોટો હતી જે 2016 માં 2272 ફેક નોટો હતી, જે 2017 માં 74,898 થઈ ગઈ અને 90,566 2019 માં થઈ છે, અને 2020 માં એ જ આંકડો 2,44,834 નો પહોંચેલો છે. એટલે તમે વિચાર કરો કે જે આ ફેક નોટોનું ચલણ વધ્યું છે, એટલે એક કારણ એ પણ હોઈ શકે કે સરકારે આજે બ્લેક મની તો શોધી નથી શકી, પણ હવે ફેક કરન્સી પણ વધી ગઈ છે પ્રમાણમાં. તો આ ફેક કરન્સીનું જે પ્રમાણ વધી રહ્યું છે એને કંટ્રોલ કરવા માટે કંઈક સ્ટેપ આરબીઆઈ લીધું હોય એવું કંઈક દેખાઈ રહ્યું છે. પણ હવે સાચું રિઝલ્ટ તો પછી ખ્યાલ આવશે, કેમ કે સરકાર જે અત્યારે જે મશીનરીઝ જે યુટિલાઇઝ કરી રહી છે જે પ્રમાણે એના પ્રચારો માટે જે પણ ઇલેક્શનોમાં જોઈ રહ્યું હોય, અને જે પ્રમાણે ફંડિંગ અત્યારે જે લોકોને જે ગવર્મેન્ટોને થઈ રહ્યા છે, તો સૌથી વધારે તો પ્રવર્તમાન સરકારને થઈ રહ્યા છે. એટલે બ્લેક મની જો બીજા કોઈ સરકાર જોડે બીજી કોઈ બીજા કોઈ પાર્ટી જોડે હોય એવું કોઈ દેખાતું નથી, કેમ કે સૌથી વધારે પ્રચારને પૈસાનો ખર્ચો જે અત્યારે સત્તારૂઢ પાર્ટી જ કરી રહી છે, કેમ કે કામ નથી કર્યા અત્યારે. હવે બીજું પ્રચાર સિવાય બીજું શું રહ્યું એમની જોડે? અમુક વાતો ઘણી વાર એવી પણ કહેવી પડે ને હિમાંશુભાઈ, જેમાં આપણે જાતે જ કન્વિન્સ ના હોઈએ કે બીજી પાર્ટી પાસે બ્લેક મની નહીં હોય. આંકડો જે સરકાર જે અત્યારે આરબીઆઈ ના જે કહે છે કે છેલ્લા 2 વર્ષમાં 2000 ની નોટો જ પ્રિન્ટ નથી થઈ, બરાબર આરટીઆઈ નો આરબીઆઈ રિપ્લાય આપેલું છે. તો વસ્તુ એ છે કે સર્ક્યુલેશનમાં આગળનું જે છે એ જ ફરી રહ્યું છે, અને એ હજુ ક્યાંથી ક્યાં ફરી રહ્યું છે સરકાર શોધી નથી રહી. આત્મનભાઈ, મને એ સમજવું છે આની અંદર કે ચલો આપણે એવું માની પણ લઈએ કે બાકીની પોલિટિકલ પાર્ટીઝ પાસે બીજેપી જેટલું ફંડિંગ નહીં હોય, પણ એક પ્રેક્ટિકલ હકીકત એ પણ છે ને કે આવો નિર્ણય લેવાનો હોય તો બીજેપીને તો ખબર જ હોય, એટલે એટલા માટે એમનું ફંડિંગ જો હોય એમની પાસે કેશમાં તો પણ એ 2000 રૂપિયામાં હોવાની સંભાવનાઓ બહુ ઓછી છે. કેમ કે ભલે 16 માં નોટબંધી થઈ, 17 માં રૂપિયા નથી વપરાયા ઇલેક્શનમાં, એવું કોણે કહ્યું? આપણે બીજા રાજ્યોની વાત ન કરીએ, ગુજરાતમાં નહીં વપરાયા હોય, એ વખતે તો પાટીદાર આંદોલન હતું, દર બીજા પાટીદાર નેતા આપણી સામે બેગ ખોલતા હતા કે મને 5 કરોડ આપ્યા, મને 10 કરોડ આપ્યા, તો ક્યાંથી આવતા હતા એ બધા રૂપિયા? એટલે અમુક સર્વવિદિત હકીકતો છે. શું આનું કોઈ પોલિટિકલ કનેક્શન હોઈ શકે કે પછી ખરેખર જે 2016 માં ભૂલ થઈ અને સુધારવાની કોશિશ છે? તમે જો એ જુઓ કે 2000 રૂપિયાની નોટ કેટલા ટકા સર્ક્યુલેશનમાં હતી, જે કુલ નાણું ભારતીય અર્થતંત્રમાં ફરે છે એમાંથી 2000 રૂપિયાની નોટ કેટલી છે, તો લગભગ 2017 માં એ 37.5% આસપાસ હતી. એટલે જેટલું પણ નાણું હોય એમાંથી 37% નાણું 2000 રૂપિયાની નોટમાં ડિનોમિનેશનમાં હતું. અને 2023નો જે આંકડો છે, 23 કે 22નો, મને એક્ઝેક્ટ અત્યારે તારીખ યાદ નથી આવતી રિપોર્ટની, એ લગભગ 10% થયો છે, 10.8%. તો એનો મતલબ કે એ દર્શાવે છે કે 2000 રૂપિયાની નોટનું પ્રમાણ અર્થતંત્રની અંદર સતત ઘટતું રહ્યું છે. એટલે એ આરબીઆઈ દ્વારા અથવા તો આરબીઆઈ ને એ ખ્યાલ આવી ગયો છે કે 2000 રૂપિયાના ડિનોમિનેશનની નોટના કારણે જે સમસ્યાઓ ઊભી થઈ રહી છે, એ પછી ફેક નાણાના ફેક નોટ્સના ફેક કરન્સીના સ્વરૂપમાં હોય કે કાળા નાણાના સ્વરૂપમાં હોય કે સામાન્ય માણસને ધંધો કરવામાં મુશ્કેલી પડતી હોય, તો એના કારણે મને લાગે છે કે આ નોટ બંધ થઈ ગઈ કે નોટ ઇન્ટ્રોડ્યુસ કરી, એનાથી કાળા નાણામાં બહુ કઈ જાજો મોટો ફરક પડી જશે કે હવે કાળું નાણું નહીં થાય એવી તો કોઈ શક્યતાઓ નથી. તમે 2016માં પણ એક ઓબ્જેક્ટિવ હતો ડિમોનેટાઇઝેશનનો કે બ્લેક મની ઓછી થઈ જશે કે કાઉન્ટરફીટ નોટ ઓછી થઈ જશે, ક્યાં એવું કશું થયું છે? અને બીજી વસ્તુ, કાળું નાણું તમે જો આમ તો લગભગ ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં કોઈ નિશ્ચિત એવું રિસર્ચ કે એવો અહેવાલ નથી કે કેટલું કાળું નાણું કરન્સીમાં છે.
લગભગ જે જુદા જુદા અંદાજો છે, જુદા જુદા એજન્સી છે કે જુદી જુદી યુનિવર્સિટીઝના અધ્યાપકોએ કર્યા હોય, લગભગ એવું કહે છે કે જેટલું પણ કાળું નાણું છે એના માત્ર 6 થી 8% કાળું, 6 થી 8% નાણા સ્વરૂપ રોકડ સ્વરૂપે છે. એટલે એ આ 2000 ની નોટ તમે નવી ઇન્ટ્રોડ્યુસ કરી કે હવે તમે સર્ક્યુલેશનમાંથી કાઢી નાખી કે હવે નવી સર્ક્યુલેટ નહીં કરે કે નવી પ્રિન્ટ નહીં કરે, એનાથી કાળું નાણું ઓછું થઈ જશે, ભ્રષ્ટાચાર ઓછો થઈ જશે. મને લાગે છે કે ડિનોમિનેશન એટલે એ 500 ની નોટ હોય, 10 રૂપિયાની નોટ હોય, 20 રૂપિયાની નોટ હોય કે 5, એને અને ભ્રષ્ટાચારને લગભગ કોઈ નિસ્બત નથી. આ અને બીજી છે, તમારો અવાજ નથી આવી રહ્યો દેવાંશીબેન. અચ્છા હા, આ એક્ચ્યુઅલી હું એ વાત સાથે સંપૂર્ણ એટલા માટે સંમત છું કેમ કે મોટા ભાગના ઘણા બધા અહેવાલો આવ્યા હતા એક તો, અને બીજું ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાની જો એટલી જ બધી ઉત્કંઠા સરકારમાં હોત તો વચ્ચે પનામા પેપર કેટલી બધી વાર આવીને ગયા, કેટલી બધી વાર બહુ જ મોટા મોટા લોકોના નામ આવ્યા, કેટલા બધા સવાલો થયા, ક્યારેય કોઈ કાર્યવાહીઓ થયેલી ક્યાંય દેખાઈ નથી એટલા સ્વરૂપમાં. કાર્યવાહી છોડો, તપાસના રિપોર્ટ નથી આવ્યા કે એક્ઝેક્ટલી શું થયું અથવા તપાસ કઈ દિશામાં થઈ. એ સિવાય ગોલ્ડમાં છે, જમીનો આટલી બધી ખરીદાય છે, જે પણ કમાય છે બધા જ પૈસા જમીનોમાં કોઈને કોઈ રીતે ટ્રાન્સફર કરે છે. તો હવે કરપ્શનના વેઝ બહુ જ બદલાઈ ગયા છે, રસ્તા બદલાઈ ગયા છે, તો એની કેવી અસર થશે ખબર નથી. પ્રધાનમંત્રીએ શું કહ્યું હતું આના પર આની પહેલા, કેમ કે બધા જ લોકો આને 2016 સાથે કનેક્ટ કરી રહ્યા છે અને એ રીતે જોઈ રહ્યા છે, તો પ્રધાનમંત્રીને પણ સાંભળવા જરૂરી છે. કેમ કે એ વખતે તો એમણે આવીને ઘોષણા કરી હતી, હિમાંશુભાઈએ કહ્યું કે આ વખતે તો લીગલી એક રસ્તાથી થયું છે કે જ્યાં આરબીઆઈએ જાહેરાત કરી હોય. પ્રધાનમંત્રીને સાંભળીએ. મધ્યરાત્રિ યાની 8 નવંબર 2016 કી રાત્રિ કો 12 બજે સે વર્તમાન મેં જારી 500 રૂપિયે ઓર 1000 રૂપિયે કરન્સી નોટ લીગલ ટેન્ડર નહીં રહેંગે. યે મુદ્રાએ કાનૂનન અમાન્ય હોગી. 500 ઓર 1000 રૂપિયે કે પુરાની નોટો કે જરીએ લેન દેન કી વ્યવસ્થા આજ નહીં હોગી. કાલે ધન ઓર જાલી નોટ કારોબાર મેં લિપ્ત દેશ. તો આ પ્રધાનમંત્રી 2016માં કરેલી જાહેરાત હતી, એના કરતાં રસ્તો આખો બદલાયો છે, પેટર્ન બદલાઈ છે. આરબીઆઈ એક લાંબુ નોટિફિકેશન જાહેર કરે છે જેની અંદર ક્લીન નોટ એવું પણ આપવામાં આવ્યું છે, નામ કહેવામાં આવ્યું છે. હિમાંશુભાઈ, એ પર્સપેક્ટિવ પણ સમજવો છે કે આ જે ક્લીન નોટ છે એના હેઠળ એક્ઝેક્ટલી થતું શું હોય છે, કેમ કે આરબીઆઈએ તેવો પણ ઉલ્લેખ કર્યો છે કે 2013-14માં ઓલરેડી આવું કરી ચૂક્યા છીએ. તો આ જ્યારે થતું હોય છે તો 2000 ની નોટની મોટા ભાગે મિડલ ક્લાસ પર કે બધા પર બહુ લાંબી અસર નથી દેખાતી જેટલી ડિમોનિટાઇઝેશનની દેખાઈ હતી. તો આને તમે આ દ્રષ્ટિકોણથી કેવી રીતે જોઈ રહ્યા છો અને આવું શું કામ થતું હોય છે સમયાંતરે? ક્લીન નોટ અને ચિપ્સ વાળી નોટનું પણ આપણે સાંભળેલું છે. આ 2000 ની નોટ્સમાં તો ચિપ્સ પણ દાખલ કરવામાં આવે, ઘણા બધા જર્નાલિસ્ટો તો એવું પણ કીધેલું હતું કે આની અંદર તો ચિપ્સ મૂકેલી છે, ક્યાં સર્ક્યુલેશનમાં જશે એ પણ ખબર પડશે. એટલે એ લોકો જર્નાલિસ્ટોને એ ખ્યાલ નથી આવી રહ્યો બરાબર. હવે ક્લીન નોટનો જે ઇસ્યુ છે, તો આવી રીતના 2013-14માં આરબીઆઈએ 500 ની નોટો હતી જે 2006 પછી છપાયેલી હતી, તો એવી નોટોને કાઉન્ટર ઉપર કે માર્કેટમાં સર્ક્યુલેશનમાં રહેતી હતી, એવું નહોતું કે માર્કેટના સર્ક્યુલેશનમાં પણ બંધ કરી દીધેલી હતી, પણ જે વ્યક્તિને જે નોટો હોય 2006 પહેલાની તો એ પાછી આપી દે કાઉન્ટર ઉપર અને એની સામે નવી નોટો લઈ લે. એ વખતે બીજેપીના સુષ્મા સ્વરાજથી માંડીને દરેક નેતા, અરુણ જેટલીજી, એ બધા એ વખતે કીધેલું હતું કે આને એને નોટબંધી જોડે, એને આજે અત્યારે નોટબંધી 2016માંથી એની જોડે કમ્પેરિઝન, એટલે પહેલા એ કહેતા હતા કે નોટબંધી જેવી આ સ્વરૂપ છે, લોકોની મરણ મૂડીનું શું થશે. જ્યારે એ ક્લીન નોટનું કરવાનું હતું એ જ પર્પઝને, તમે આગળના વિડીયો તમે જોઈ શકશો, એમાં એ વખતે કહેતા હતા કે લોકોનું મરણ મૂડીનું શું થશે કે આવી રીતના લોકોએ રાખેલી હોય ને એની જોડે કમ્પેરિઝન કરેલી હતી. એટલે ક્લીન નોટ એવી વસ્તુ છે કે જે અગાઉ એમને જે છાપવામાં કંઈક મિસ્ટેક થઈ હોય કે કંઈક એ લોકોના સર્ક્યુલેશનમાં એવું લાગતું હોય કે આ નોટો વધારે આવી રીતના ફરી રહેલી છે કદાચ એ છાપવાની મિસ્ટેકના કારણે, તો એ લોકો રીબેક કરી દેતા હોય છે. પણ જે આત્મનભાઈએ કીધું કે ખાલી માત્ર 10.8% જે 2000 ની નોટો સર્ક્યુલેશનમાં હતી, તો એટલે એનું આજે વેલ્યુએશન 3.62 લાખ કરોડનું થાય છે. તો એના માટે અત્યારે પાછી આ આખી ચહલપહલ કરવાની અને જે એની પાછળની કોસ્ટિંગ
કે આજે એની સામે રિપ્લેસ કરવા માટે બીજી એટલી નવી નોટો પ્રિન્ટ કરવાની, જ્યારે 2016માં જ્યારે નવી નોટો પ્રિન્ટ કરવાની આપણે કોસ્ટ જોતા હતા ત્યારે 15,000 કરોડની આસપાસ થતી હતી, જેને બીજા એટીએમ માટેના મશીનો હવે રિપ્લેસ કરવાના, કેમ કે 2000 નોટો બદલાઈ જશે, એના માટેના જે ચલણીના કાઉન્ટરો પણ બદલાઈ જશે, દરેક જગ્યાએ આની કાસ્કેડિંગ ઇફેક્ટો બહુ મોટી થતી હોય છે. એટલે પર્પઝ જે હોય ધીરે ધીરે એમને સર્ક્યુલેશનમાં આજે ઇસ્યુ ના રાખીને બંધ કર્યો, ધારો કે અત્યારે આ નોટિફિકેશન ના ઇસ્યુ કરીને એમને બંધ કરી દીધું હોત તો કઈ વાંધો નહોતો, ધીરે ધીરે ચલણમાં ઓછી થઈ ગઈ, કેમ કે આરબીઆઈ એક બાજુ પ્રિન્ટિંગ બંધ કરી છેલ્લા 2 વર્ષથી અને ધીરે ધીરે સર્ક્યુલેશન્સમાં આવે એટલે બેંક એ જમા કરી દે અને પાછી ના આપે ઇન્ટરનલ સર્ક્યુલેશન, એ કરી શકતા, એ વાઇઝ ડિસિઝન હતું. પણ આ એક જાતની જેમ અત્યારે જેમ એ કીધું આત્મન ભાઈએ કીધું કે એક વિશ્વસનીયતા ઉપરનો સવાલ આવે છે કે સરકારની વિશ્વસનીયતા આ એક ધીરે ધીરે ગુમાવી રહી છે અને આના કારણે એવું થશે કે લોકો પોતપોતાનું ડેવલપમેન્ટ કરવાનું હોય કે આજે ગમે તે વસ્તુ ગાય તો એ સંગ્રહ ના કરે અને આજે સર્ક્યુલેશનમાં જ રાખે, કેમ કે ગમે ત્યારે રાતોરાત નિર્ણય નવો આવી જાય છે. એટલે આજે આ ચલણી નોટો છે તો કાલે 500ની નોટો પણ બદલાઈ જશે કે એના માટેનું પણ સર્ક્યુલર લાવી શકે, કેમ કે આ સરકારની કોઈ એવી પોલિસી નથી લાગતી કે જે ડિરેક્શનમાં જે વાતો કરતી હોય અને એ ડિરેક્શનમાં જતી હોય, કે ઇકોનોમીને ડ્રીવન કરવાની વાતો કરતી હોય, આતંકવાદી પ્રવૃત્તિ રોકવાની વાતો કરતી હોય કે બ્લેક મની રોકવાની વાતો કરતી હોય, પણ એ દિશામાં એની પગલું એક પણ દેખાતું નથી. એટલે કોઈ આમ મોહમ્મદ તગલકની જેવા નિર્ણયો લઈ રહી છે આ સરકાર એમ. તો આત્મનભાઈ, બીજું એક વાત એ પણ થઈ કે જો ક્લીન નોટના મુદ્દાને ભારતીય જનતા પાર્ટી જે તે સમયે મરણમૂડીનો પ્રશ્ન બનાવીને 2013-14 પછી સત્તામાં આવી શકતા હોય તો વિપક્ષ તરીકે બીજેપી બહુ હોશિયાર હતી, એમને ખબર પડતી હતી કે કયા મુદ્દાને કેવી રીતે ઉઠાવવાના છે, કેવી રીતે જનતા સાથે કનેક્ટ કરવાના છે. ફરી એકવાર આ ક્લીન નોટને બધું સમજવામાં જો આવીએ તો જેમ કે 2013-14ના નિર્ણય પાછળનો કોઈ ઉદ્દેશ્ય હતો આરબીઆઈનો, તો આ વખતે એમનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? અને બીજું કે શું એવી કોઈ ગેરંટી છે કે 2000ના ફોર્મમાં જ કોઈ નવી નોટ બહાર આવશે? કેમ કે અત્યારે તો સૌથી મોટું ચલણ 500 રૂપિયાનું થયું, તો એનાથી કોઈ મોટું ચલણ હશે? ફરી એકવાર 1000 પર પાછા વળવાના છીએ કે પછી છેલ્લું 500 રહેશે અથવા 2000નું કોઈ નવી પેટર્ન સાથે કે નવી ડિઝાઇન સાથે આવશે માર્કેટમાં? મને લાગે છે કે અત્યારે 2016માં જે ડિમોનેટાઇઝેશન થયું અને અત્યારની જે વાત છે બેને સહેજ જુદી પાડવી જરૂરી છે. 2016માં જે ડિમોનેટાઇઝેશન થયું એમાં એવું હતું કે 500 અને 1000ની નોટ હવે લીગલ ટેન્ડર નહીં રહે, એ કાનૂની રીતે અમાન્ય છે. અત્યારે જે વાત કરવામાં આવી છે, એટલે આજે જે વાત કરવામાં આવી 2000 નોટની, એ લીગલ ટેન્ડર નહીં રહે એ વાત નથી, એ આરબીઆઈ એ નોટ હવે સર્ક્યુલેશનમાં નહીં મૂકે એની વાત છે. અને લોકોને જો હું ખોટો ના હોઉં તો 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો છે કે તમારી પાસે જે 2000ની નોટ હોય એ તમે બેંકમાં જમા કરાવી શકો છો, આઈ થિંક 20,000 સુધીની લિમિટ પણ આપી છે. એટલે 2016માં જે કેઓસ થયો એવો કેઓસ અત્યારે થાય એવી શક્યતાઓ મને હાલ દેખાતી નથી. 2016માં આ નોટબંધી કરી એના કારણે જે મંદી આવી, GDPના વૃદ્ધિદરમાં લગભગ 1.5% ઘટાડો થયો, એવો કોઈ મોટો ઘટાડો આ નિર્ણયના કારણે થાય એવું પણ હું માનતો નથી, કારણ કે માત્ર 10.8% નોટ સર્ક્યુલેશનમાં છે. જ્યારે 2016માં જે નોટ 500 અને 1000 ની નોટ પાછી ખેંચવામાં આવી લગભગ 84% સર્ક્યુલેશનમાં હતી, 84% નોટ, એટલે બહુ મોટો ડ્રાસ્ટિક ડિફરન્સ છે. એટલે અત્યારે આ નિર્ણયના કારણે ભારતીય અર્થતંત્રમાં બહુ મોટી હલચલ થઈ જશે કે પછી ફરી મંદી આવવાના એંધાણ થશે અથવા તો GDPના વૃદ્ધિદરમાં 1.5-3% ઘટાડો થાય એવું મને બહુ લાગતું નથી. કદાચ એવું બને કે આવતા અઠવાડિયામાં સ્ટોક માર્કેટમાં થોડું હલચલ થાય ડરના કારણે, પણ એ કઈ લોંગ ટર્મ સસ્ટેન થાય કે લોંગ ટર્મ નેગેટિવ ઇફેક્ટ ઉભી થાય એવું હાલ તો દેખાઈ રહ્યું નથી. જે બીજી વાત તમે કીધી કે નવી નોટ હવે કઈ આવે, તો એનું કોઈ ક્લેરિફિકેશન હજુ સુધી આરબીઆઈ તરફથી કે સરકાર તરફથી નથી આવ્યું. એટલે હવે જોવું જ રહ્યું કે 500ની નોટ જ રાખે છે કે 1000ની નોટ પાછી લાવે છે કે પછી 2000ની નોટ તો પાછી લાવવાનો મને કોઈ મતલબ જ નથી લાગતો. એટલે એ તો શક્ય જ નથી કે તમે 1-2000ની નોટ બહાર પાડી નવી 2000ની નોટ નવી ડિઝાઇન સાથેની બહાર પાડો. એટલે એની પાછળ એ વિચારવું તો મને લાગે છે, અને જો એવું થાય નહીં જ થાય એટલે એ તો, પણ 1000ની નોટ હવે પાછી આવે છે કે નહીં એ જોવું રહ્યું, કારણ કે મને લાગે છે જરૂર તો પડશે 500થી વધારે ડિનોમિનેશનની નોટ્સની, કરન્સીની, કારણ કે ફુગાવાનો દર તમે જુઓ કે નોર્મલી જે સિદ્ધાંત કહે છે કે જેટલો ફુગાવાનો દર વધારે એટલું તમારે વધારે ડિનોમિનેશનની નોટ જોઈએ, કારણ કે એટલા તમારા લેવડ દેવડની રકમ કે ચૂકવણીની રકમ વધારે હોય. તો ઇન્ફ્લેશનનો દર, ફુગાવાનો દર અત્યારે વધારે જ છે, એટલે 500થી વધારે રૂપિયાના નોટની અથવા તો એનાથી વધારે ડિનોમિનેશનની નોટની જરૂર ઊભી
થવાની છે. હવે એ કેવી રીતના બહાર પાડવામાં આવે છે, એનું પ્રિન્ટિંગ કોસ્ટ કેટલું છે, વાત કહીએ, કારણ કે એ તમારે નવી નોટ ડિઝાઇન કરવાની, એને પ્રિન્ટ કરવાની, એને પાછી સર્ક્યુલેશનમાં લાવવાની, લોકો સુધી એ પહોંચાડવાની, તો એ બધો ખર્ચો કેટલો છે, એનું કોઈ અનુમાન છે અથવા તો એનું કોઈ ગણતરી કરવામાં આવી છે પદ્ધતિસરની? આ નોટ તમે પાછી ખેંચી લેશો તો એનો જે ખર્ચો થયો ડિમોનેટાઇઝેશન વખતે, જૂના ડિમોનેટાઇઝેશન વખતે, એ એ ખર્ચનું શું? આ બધી વિગતો લોકો સમક્ષ મૂકવી જોઈએ, એનું એક ચોક્કસ આકલન વિશ્લેષણ થવું જોઈએ, તો એક ખ્યાલ આવે કે આવો આવો નિર્ણય શા માટે લેવામાં આવે છે. જો માત્ર 10.8% નોટ હતી તો પછી શું વાંધો હતો સર્ક્યુલેશનમાં હતી એની? એવી તો કેવી તાતી જરૂર ઊભી થઈ કે તમારે અચાનક એ નોટ પાછી ખેંચવાનો નિર્ણય કરવો પડ્યો? કોઈ ખાસ એવી હલચલ અત્યારે અર્થતંત્રમાં દેખાતી નથી. પાર્લામેન્ટમાં આપેલો સરકારનો જવાબ છે 2000ની નોટ એટલી બધી હતી નહીં સર્ક્યુલેશનમાં, તો ધીરે ધીરે તો એમ પણ બહાર નીકળી જવાની હતી, તો પછી આ નિર્ણય શું કામ લેવામાં આવ્યો, અને ઓલ ઓવર કેવી રીતે કન્સિડર કરવું? અને સેકન્ડ પાર્ટ કે વિશ્વના બાકીના અર્થતંત્રોમાં સૌથી મોટી નોટ કે કયા પ્રકારે છે ત્યાં? ત્યાં પણ આ જ સ્થિતિ છે, આપણે કેમ કે 500ની સૌથી મોટી થઈ જશે આ બંધ થયા પછી. એ પ્રમાણે અત્યારે જે ગવર્મેન્ટે જે 2000 નોટનો નોટ બંધ કરવાનો જે નિર્ણય લીધો છે એમાં પાછી એક બે વસ્તુ એક અત્યારે મેં વાંચવા મારે આવ્યું કે એક પર્સન દીઠ 20,000ની ચાંદલી નોટો લેવામાં આવશે, 20,000 રૂપિયાની જ લેવામાં આવશે એટ એ વન ટાઈમ. એટલે એ પાછું એની અંદર લિમિટ મૂકી છે. બીજું 30મી તારીખ સુધીની એ લિમિટ મૂકી છે. તો શા માટે જો 30મી તારીખની લિમિટ મૂકીને એને એની કરતાં તમે કન્ટિન્યુઅસ એક વર્ષ કે એવા સ્પાનમાં, કે ભાઈ ઘણા બધા એવા હોય છે કે 4 મહિનાનો કોઈ બહારગામ ગયું હોય, કોઈને ખબર ના હોય, કોઈના ફાધરે મૂકી દીધા હોય પૈસા, જે અત્યારે આપણે નોટબંધીના પછી પણ બે બે વર્ષ પછી પણ લોકોને આપણે જોયા છે કે લોકોના ચણલી નોટો મળી આવેલી હતી. એટલે આ બધા ફેક્ટર્સ પણ ધ્યાનમાં રાખીને એક બે વર્ષનો સ્પાન કર્યો હોય કે જે કાં તો ચાલુ જ રાખ્યું હોય કે જે આવે પૈસા કલેક્ટ કરવાના. એટલે તે 30મી તારીખ સુધીનો ટાઈમ આપ્યો છે, 30મી સપ્ટેમ્બર સુધીનો, એ પણ પબ્લિકને હેરાન કરશે. કેમ કે લોકો પૈસા કોઈ કે આજે કોઈને કોઈ પેરેન્ટ્સે મૂકી દીધા હોય અને એમને પેલા છોકરાને ખબર ના હોય, પછી આજે એને ત્યાં અલમારી ખોલે કે કોઈ કબાટ ખોલે ત્યારે એને ખ્યાલ આવે. એટલે આ બધા ફેક્ટર્સ પણ છે, એટલે એ પણ જોવું પડે. બીજું કે જે સર્ક્યુલેશનમાં નોટો જે નોટબંધી પછી વધી, એ વખતે જયારે નોટબંધી રાખેલી હતી ત્યારે 17.74 લાખ કરોડની નોટો સર્ક્યુલેશનમાં હતી બધી ડિનોમિનેશન્સની. પછી ક્રમશઃ વધારો થયો, 83% એમાં વધારો થયો અને 32.42 લાખ કરોડની નોટો સર્ક્યુલેશનમાં હાલમાં છે. તો શા માટે અત્યારે પબ્લિકના જે ડિજિટલ કરન્સીની આપણે વાત થાય છે, આરબીઆઈ હજુ ડિજિટલ કરન્સીની નોટો તો હજુ કાઢી નથી શકી, પણ અત્યારે 2000ની નોટો બંધ કરી દીધી, ડિજિટલ કરન્સી નથી આવી. બીજું અત્યારે ડિજિટલ વ્યવહારો વધેલા છે, તેમ છતાં કેશનું સર્ક્યુલેશન વધ્યું, એટલે કેશ અત્યારે સર્વોપરી છે. પ્રજાને એ જ ખ્યાલ છે કે કેશ જ અત્યારે સાચી વસ્તુ છે કે જેના હાથે ડિજિટલમાં કોઈનો હજુ વિશ્વાસ એવો નથી. મોટા મોટા લોકો ટ્રાન્ઝેક્શનો કરે છે બેન્કિંગ તકે બધાથી, પણ કેશનું સર્ક્યુલેશન જે પ્રમાણે વધી રહ્યું છે એ પ્રમાણે દેખાઈ રહ્યું છે કે કેશ ઉપર અત્યારે બધાને વિશ્વાસ વધારે છે, કેશનું ચલણ વધારે રહ્યું છે. આજે પ્રમાણે સર્ક્યુલેશનમાં આરબીઆઈ નોટો છાપી પડી એના પ્રમાણે કહી શકાય. બીજું 2000ની ઉપરની જે નોટો બીજા બધા દેશોમાં અત્યારે એ મને ખ્યાલ નથી કઈ કઈ નોટો છે, પણ ઝિમ્બાવેમાં બધામાં આપણે 1 લાખની નોટો છાપવામાં, બધા વેનેઝુએલામાં બધામાં આપણે સાંભળ્યું છે કે 1 લાખની નોટો છાપેલી છે. એ ફુગાવાના દરના પ્રમાણે, એટલે એમને પ્રિન્ટિંગ કોસ્ટ ઓછી થાય, એક નોટ છાપે એટલે એની પ્રિન્ટિંગ કોસ્ટ ઓછી થાય, અને એ ચલણમાં ફુગાવો સૌથી વધારે છે જ્યાં, એટલે જ્યાં ફુગાવો વધારે ત્યાં એ લોકોએ વધારે છાપી છે. અમેરિકામાં $100થી વધારે નથી નીકળતી, એમ $100થી વધારે નથી પ્રિન્ટ એનું. એટલે આ બધા ફેક્ટર્સો સરકારે ધ્યાનમાં એ વખત નોટબંધી હતી ત્યારે પણ લીધા હોત, અને જે પ્રમાણે સર્ક્યુલેશનમાં 1000ની સામે જ 1000ની નોટ રાખી હોત, કાં તો 500ની એટલી વધારે નાખી હોત, તો એ વાઇઝ ડિસિઝન હતું. એટલે એક એક સ્ટેપ્સ સરકારના ખોટા પડી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે. ખોટા પડી રહ્યા છે દેખાઈ રહ્યું છે, પણ શું સામે આ જે હવે લેવાઈ રહ્યા છે રિવર્સ નિર્ણયો છે કશુંક સારું કરવા માટે, કરેલી ભૂલ સુધારવા માટે? જો આરબીઆઈ ના સર્ક્યુલરમાં કે એમાં એવું કઈ દેખાતું નથી કે આની અંદર અમે બ્લેક મની કર્ટેલ્સ કરીશું એ બધું. જ્યારે જે એ વખતે જેમ અત્યારે 10.8 લાખ કરોડની નોટોનું છે, તો એ વખતે માત્ર જે ફેક કરન્સી જે સર્ક્યુલેશનમાં રહેતી હતી એ 1 લાખે 0.008% જેવી સમથિંગ રહેતી હતી. એટલે તમે 1 લાખની જે કરન્સી હોય ટોટલ એમાંથી માત્ર 200 નોટો એવી રીતના બોગસ નીકળતી હતી એમ. ત્યારે અત્યારે તમે જુઓ તો જે હમણાં અમે આંકડો આપ્યો એ પ્રમાણે 2000ની નોટો કેટલી બધી ફેક કરન્સી 2019-20માં બહાર નીકળેલી છે. તો એ વખતે સરકાર કહેતી અમે ફેક કરન્સી કંટ્રોલ કરવા માટે આ નવી નોટો છાપી રહ્યા છે, તો અત્યારે નવી નોટો છાપ્યા પછી એ ફેક કરન્સીનું પ્રમાણ વધી ગયું.
એટલે તમારે જે સરકારનો પર્પઝ હોય છે કે અમે આ વસ્તુ ડામવા માટે આ કરી રહ્યા છે, તો એ વસ્તુ એસ્ટાબ્લિશ થતી નથી, એ પણ વસ્તુ સાચી થતી નથી. એટલે કંઈક કારણ કંઈક જુદું છે અને અત્યારે એનું જે પ્રતિબિંબ જુદું દેખાઈ રહ્યું છે એનું. બિલકુલ હિમાંશુભાઈ, થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. દર્શકને બહુ સરસ રીતે આ બધું, ખાસ તો ક્લીન નોટને બાકી પ્રોસેસ સમજાવી એટલા માટે. તો હવે પરિસ્થિતિ અંતે એ આવીને ઊભી છે કે આ નિર્ણયને તમે કયા કયા સેન્સમાં જોઈ રહ્યા છો, કેમ કે આ સંપૂર્ણ નકારાત્મક નિર્ણય નથી, બીજું કે આની સામાન્ય જીવન પર બહુ લાંબી એટલી બધી પ્રભાવિત નથી થઈ જવાની, એટલી બધી અસર નથી પડવાની આનાથી, બહુ નુકસાન મિડલ ક્લાસને બધાને એટલે નથી થવાનું કેમ કે એની પાસે છે જ નહીં એટલા રૂપિયા, કે એ મતલબ જે કહી રહ્યા છે ને કે 20,000 લિમિટેશન, હા એ બધા ઇસ્યુ છે કે તમે ખાલી 30 તારીખ સુધીનો સમય આપ્યો છે, થોડું હેરેસમેન્ટ રહેવાનું છે જેની પાસે પૈસા છે કે મારા પૈસા છે, મારે એને જમા કરાવવાના, કોઈની પાસે 1,00,000 રૂપિયા હોય તો એને 5 તબક્કામાં અલગ અલગ રીતે જમા કરાવવાના, તો એ બધા પ્રશ્નો રહેવાના છે. પણ એ બધાની વચ્ચે સંપૂર્ણ નકારાત્મકતા નથી, બધા પાસા છે આના, બ્લેક એન્ડ વ્હાઈટ બધું જ છે, એ બધાની વચ્ચે થોડું થોડું ગ્રે પણ છે, અને એટલે જ એને સમય બતાવશે. એકચ્યુઅલી જેમ નોટબંધીની અસરો આજ દિન સુધી સમજાઈ રહી છે, એ વખતે જેણે ત્વરિત નિર્ણયો આપ્યા અથવા ત્વરિત રિએક્શન આપી દીધું કે આ સંપૂર્ણ સાચું અને આ સંપૂર્ણ ખોટું, તો એ બંને ખોટા હતા, કેમ કે નોટબંધી જેમ સંપૂર્ણ સાચો નિર્ણય નહોતો એ રીતે સંપૂર્ણ ખોટો પણ નહોતો. અને એટલે જ ડિમોનિટાઇઝેશનનું જેવું છે એવું ડિનોમિનેશનનું પણ છે સરકારનું. એ રીતે તમે બીજા દૃષ્ટિકોણથી જે યુવાનો જોઈ રહ્યા છે એને એવું માનવું જોઈએ કે તમને જીવનમાં નવું નવું શીખવાડે છે સરકાર. પહેલાં ડિમોનિટાઇઝેશન વિશે કોઈને નહોતી ખબર, હવે ડિનોમિનેશન વિશે કોઈને નહોતી ખબર, તો બધાને કશુંક નવું શીખવાનો જાણવાનો મોકો મળે છે એવું માનીને આને સ્વીકારવું રહ્યું નિર્ણય છે, અને એટલે જ એને સ્વીકારવું રહ્યું. હિમાંશુભાઈ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે સીએની સાથે સાથે, અને એટલે જ એમના જવાબો સંપૂર્ણ ખોટા નહોતા, એ બહુ જ સાચા હતા. સીએ પણ છે એટલે બધું સરસ સમજાવી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસની વાતનો પ્રભાવ સ્વાભાવિક રીતે રહેવાનો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે સંપર્ક થઈ નહોતો શક્યો, અને એટલે જ જેટલા નુકસાન આપણે જાણ્યા એટલા ફાયદા આપણે ત્યાં નહીં લેતા જો આપણી પાસે ભાજપના નેતા જોડાયા હોત તો, કેમ કે એવું નક્કી હોય કે કોંગ્રેસના નેતા છે તો ખાલી નુકસાન કહેશે, ભાજપના નેતા છે તો ખાલી ફાયદો ગણાવશે, વચ્ચેનું આપણે જાતે સમજી લેવાનું. તો ડિનોમિનેશનની જેમ ડિમોનિટાઇઝેશનની બધા આપતા હતા એમ શુભેચ્છા. જો તમારે 2,000 ની નોટ ફરીથી ત્યાં જમા કરાવીને 500-500ની લેવાનો વારો આવે છે તો તમે નસીબદાર છો કે તમારી પાસે છે એ નોટ. આ બધી આનાથી મોટી કોઈ ઉપલબ્ધિ હોય ન શકે.